नमस्कार मित्रों, जय भोलेनाथ। अमारी यूट्यूब चैनल में आप सौ मित्रों स्वागत है। फरीथी आज एक नवा विषय चर्चा करवा तमारी समक्ष आवी गयो छु। मित्रों, जेम तुलसी एक अद्भुत औषध है, एवज रीते अपना घर में नजीक में एक औषध मळे छे जेनुं नाम छे एलोवेरा, जेने धृतकुमारी पण कही शकीए छे, जे घरना नाना कूंडामां पण उगाड़ी शको छो, जे खूब ज अद्भुत औषध मनाय छे। एलोवेरा घणी बधी बीमारीओ मटाड़वामां काम आवे छे। एलोवेरा ने आपनी आपना घरमां कोई कूंडामां लगावी शकीए छे। एलोवेरानो रस घणी बधी दवा बनाववामां उपयोग थाय छे। एलोवेरानो रस काढ़वो खूब ज सरळ छे। बस तमारे तेना पांदड़ा कापवाना होय छे। पांदड़ा कापता कापता तेनो रस निकळीने निकळवानो शुरू थई जाय छे। जो एलोवेराना पांदड़ाने कापवानी जग्याए आपणे छोली दईए તો પણ તેનો રસ નીકળે છે। તમે પ્રેક્ટિકલ બતાવું, પણ એક ખાસ નોંધવાનું જેવું છે કે એલોવેરા જ્યારે તમે કાપો ત્યારે એમાં છેલ્લા જે યલો કલર આવે છે, આ યલો કલર તે નીકળી જવા દેવાનું। એ ખરેખર સ્લો પોઈઝન જ હોય છે। માણસ મરી ના શકે, પણ એનાથી વોમિટ થાય, ચક્કર આવે, પણ એને તમે એ ટાઈમે કાઢી નાખવાનું આવે છે। આ કાંટા છે, કાંટા કાઢી નાખવાના, અને એની એક अलग प्रोसेस से रीत से घना लोग जानता नहीं होता। अने एने कलाक लगी ने ऊंधू राखशो, तमे कलाक लगी ने आखी रात, तो ये रस बधो नीचे जतो रहेशे। पछी अंदर थी तमे क्रश करीने मिक्सर में तमे एने काढ़ी सको छो। आ માટીના કુંડામાં ઘરની આજુબાજુમાં ગમે ત્યાં લાગી શકે। પાણી ઓછી જરૂરિયાત હોવાથી ગમે તે જગ્યાએ લાગી શકાય છે। એને ખેતરમાં વાડમાં તમે કરશો આજુબાજુ, તે પણ ઓછા ખર્ચમાં એક એવી ઔષધિ તૈયાર થશે કે જીવજંતુનાશક ઔષધિ તરીકે તમે ઉપયોગ કરી શકશો બહુ ઓછા ખર્ચમાં। અને ખાસ બેનિફિટ એ છે કે ભારતમાં જ એલોવેરા વધારે આબોહવા વાતાવરણ અનુકૂળ થાય છે, જ્યારે અમેરિકા યુરોપમાં એટલી અનુકૂળતા નથી પડતી એલોવેરાની। તો ચાલો હવે એનો ઉપયોગો જાણીએ। જેવું કે આપણે જાણી ચૂક્યા છે કે એલોવેરા સૌથી પ્રસિદ્ધ ઔષધિઓમાંથી એક છે। એલોવેરાનો ઉપયોગ ઘણી બધી બીમારીઓમાં છુટકારો મેળવવા માટે થાય છે। એલોવેરાના મહત્વપૂર્ણ ઉપયોગો ચાલો આપણે જાણીએ કયા કયા કામે આવે છે। એલોવેરાનો સૌથી પહેલો ઉપયોગ સુગરના રોગને મટાડવા કામ આવે છે। જેને પણ સુગર ડાયાબિટીસની સમસ્યા હોય તેને સવાર સાંજ એક એક ચમચી એલોવેરા રસનું સેવન કરવું જોઈએ। એલોવેરાનો ત્રીજો ઉપયોગ એ લોકો માટે છે જેમના શરીરના ફોડલા, ખીલ વગેરે નીકળતા હોય, ગરમીમાં આરીઓ નીકળતી હોય છોકરાઓને, તો એનો ઉપયોગ કરી શકો છો એને। બીજું કે જો તમારા વાળોમાં સ્કિનમાં ફરિયાદ હોય, વાળમાં સ્કિન પ્રોબ્લેમ હોય, તો એલોવેરાનો રસ તમારો ઘણો લાભદાયક થાય છે। જો તમારા વાળ તૂટે છે, હરે છે, તો તમે એલોવેરાના રસને 15 મિનિટ લગાવીને છોડી દો, ત્યારબાદ વાળને ધોઈ નાખો। આમ કરવાથી એક અઠવાડિયામાં તમારો વાળ તૂટવાનું ખરવાનું બંધ થઈ જશે। જો કોઈના વાળની સમસ્યા હોય, જો સમય કરતાં પહેલાં સફેદ થઈ ગયા હોય, તો તે લોકો માટે એલોવેરાનો રસ ઘણો લાભદાયક સાબિત થશે। એવા તો ઘણા હજુ લાભો તમને મેં હજુ વર્ણન કરીશ, તે પહેલાં યાદ આવે છે એક મોટિવેશન લાઇન કે વહી હૈ જિંદા જિસકી સાંસ જિંદા હૈ, વહી હૈ જિંદા જિસકી સાંસ જિંદા હૈ, વહી હૈ જિંદા જિસકી પ્યાસ જિંદા હૈ। શ્વાસ લેને કા નામ જિંદગી નહીં, શ્વાસ લેને કા નામ જિંદગી નહીં હૈ, જિંદા વહી હૈ જિસકા વિશ્વાસ જિંદા હૈ। વાહ, જિંદા વહી હૈ જિસકા વિશ્વાસ જિંદા હૈ। તો પાછા આપણે વિષય તરફ પાછા આવીશું, અને ઘણી મહત્વપૂર્ણ બાબતો કરી છે કે આ ઔષધિ વિશે। જે ખાસિયત છે કે જો તમારા શરીરમાં કોઈ ભાગ બળી ગયો હોય, સળગી ગયો હોય, તો ડૉક્ટર તમને કહેશે કે ગ્રેગિન પણ થઈ ગયું છે, સળી પણ ગયો છે, અંગ કાપવું પડશે, તો આ બધી બાબતોમાં તમને ગભરાવવાનું નહીં। એની એલોપેથિકમાં દવા બહુ મુશ્કેલથી એનો હલ થાય છે,
પણ એક ઘરમાં ઔષધિ એલોવેરાનો રસ માત્ર એવો ઈલાજ છે કે તમને ઘણી રાહત થશે અને જલ્દી એ રોગ મટી જશે ગ્રેગિન. બીજું કે જેમણે લોહીનો બગાડ થયો હોય, બ્લડ ઇન્ફેક્શન થઈ હોય, એસિડિટીની માત્રા વધી ગઈ છે, ચર્મ રોગ ઇન્ફેક્શન વધી ગયો છે, તો એલોવેરાનો રસ પીવડાવવાથી તે સાજો થઈ જશે. ને કોસ્મેટિકમાં તો ઘણી બધી કંપનીઓ એને લેવા તૈયાર છે અને આજની તારીખમાં ઉપયોગ થાય છે, એટલું બધું એની માત્રામાં લોકો ખોરે છે કંપનીવાળા. બાળકોથી લઈને વડીલો સુધી તમારા કાનમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો એલોવેરાનો રસ કાનમાં એકાદ ટીપું નાખી દેવું, ઘણી રાહત થાય છે. જો તમારા મોંમાંથી ખૂબ જ વાસ આવે તો એલોવેરાનો રસ પીઢા પર લગાવી દો અને માલિશ કરો, ત્યારબાદ કોગળા કરી દો, મોંની વાસની દુર્ગંધ દૂર થઈ જશે, જે પાયોરિયા કહે છે એ રોગ પણ મટી જશે. જો તમારા દાંતમાંથી પીઢામાંથી લોહી આવે તો આ ઉપયોગ કરજો, ઘણો ફાયદો થશે. એવા તો ઘણા ઘણા રોગો માટે, બાહુબન રોગો માટે આ ઔષધિ કામ આવે છે. એક ખૂબ સરસ મજાની વાત છે કે એલોવેરા માત્ર ભારતમાં જ એટલી બધી ઉત્પાદન થાય છે. કોઈ બિઝનેસ કરવા ચાહતું હોય ખેડૂત, તો ખેડૂતની વાડ, ખેતીની વાડની આસપાસ તમે લગાવી શકો છો અને ઓછા ખર્ચમાં એને ઢોર ઢાકર પણ નહીં ખાતું, કમ કે એના કાંટા હોય છે અને એક સામાન્ય પેલો યલો પ્રદાર્થ હોય છે ને, એના લીધે એની સુગંધ એમને ગમતી નથી, એટલે એ વાડ તરીકે પણ એક સુરક્ષિત રહેશે અને કોઈ ઢોર એને હેરાન નહીં કરી શકે છે. તો બિઝનેસ તો ભારત સિવાય યુરોપમાં, અમેરિકામાં તો આ એલોવેરાના રસ 1,000 રૂપિયા લીટર વેચાય છે, ગાયના દૂધ કરતાં પણ મોંઘું વેચાય છે અને ઘણી કંપનીઓમાં ભારેમાં ભારે એની ડિમાન્ડ હોય છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવી માહિતી તમને મળતી રહે. બસ છેલ્લા અંતિમ શબ્દોમાં, મેરા મુજમે કુછ નહીં, મેરા મુજમે કુછ નહીં, જો કુછ હૈ તેરા, મેરા મુજમે કુછ નહીં, જો કુછ હૈ તેરા, તેરા તુજકો સોંપ કે ક્યા લાગે હૈ મેરા, ક્યા લાગે હૈ મેરા. વાહ. તો મિત્રો, આ સાથે જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, વંદે માતરમ.